हेलो एवरीवन, ग्रेड टू मां आज इंग्लिश सब्जेक्ट में अपने चैप्टर नंबर 9 जेनो नाम छे दिस एंड दैट। दिस એટલે આ થાય છે, જ્યારે ધેટ એટલે પેલું। આપણે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ નો ઉપયોગ કરીએ છીએ અને નજીકની વસ્તુ દર્શાવવા માટે દિસ નો ઉપયોગ કરીએ છીએ। તો આપણે પહેલા તો દિસ નો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તેના ટોપિક લખી દઈએ, પછી આપણે તેના ઉદાહરણો જોઈએ। પહેલું છે ધીસ, ધીસ એટલે આ। ધીસ એટલે શું થાય? આ થાય છે, જે શેના માટે વપરાય છે? નજીકની વસ્તુ દર્શાવવા માટે। નજીકની વસ્તુ दर्शावा वपराय छे, दर्शावा वपराय। आपणे चेप्टर नुं नाम ज जोयुं, दिस एंड दैट। दिस एटले आ, एंड एटले अने, अने दैट एटले पेलुं। आ अने पेलुं गुजराती शुं थाय? आ अने पेलुं। हवे आपणे दिस नो स्पेलिंग जोयो, टी एच आई एल। दिस एटले આ, એટલે નજીકની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે। આપણે નજીક કોઈ વસ્તુ પડી હોય તો આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે આ પેન્સિલ છે, અને દૂર પડી હોય તો શું કે પેલી પેન્સિલ છે એમ કહીએ છીએ ને, તે આપણે આજે એ શીખવાનું છે। તો હવે આપણે બીજો લખીએ ત્યાં, ટી એચ એ ટી, ધેટ એટલે પેલું। હવે તેનો ઉપયોગ ક્યાં થાય છે એ લખીએ, દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે। દૂરની વસ્તુ દર્શાવવા વપરાય। આપણે અહીંયા ધીસ અને ધેટ બંનેના સ્પેલિંગ જોઈ લીધા, તેના ઉચ્ચાર જોઈ લીધા, તેના અવગુજાતી અર્થ પણ જોઈ લીધા, અને ક્યારે વપરાય છે તે પણ જોઈ લીધું। હવે એક બીજો મહત્વનો મુદ્દો છે, બંને શબ્દો એક વચનમાં જ વપરાય છે। ધીસ અને ધેટ ક્યારે વપરાય છે? જ્યારે કોઈ પણ વસ્તુ હોય, એક જ હોય ત્યારે, એક વચન એટલે એક જ વસ્તુ આપેલ હોય ત્યારે આપણે આ ધીસ અને ધેટનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આપણે ત્રીજો મુદ્દો લખીએ, બંને શબ્દો એક વચનમાં વપરાય, બંને શબ્દો ક્યારે વપરાય છે? એક વચનમાં જ વપરાય છે। પછી હવે ધીસ અને ધેટનો આપણે ઉપયોગ તો કરીએ, પછી એની બાજુમાં ઇઝ પણ લખવું પડે। ઇઝ એ શું છે? ક્રિયાપદ છે। તો ઇઝ એટલે શું થાય? આઈ એસ, આપણે ધીસ ઇઝ, ધેટ ઇઝ એવી રીતે બોલીએ છીએ ને, તો હવે ઇઝ એ શું છે? ઇઝ એટલે થાય, એનો ગુજરાતી અર્થ થાય છે ઇઝનો છે। આ શું છે? ઈ જે શું છે? આ ક્રિયાપદ છે, લખીએ આ ક્રિયાપદ છે। ફરીવાર એકચ્યુઅલી એક વખત જોઈ લઈએ, ટી એચ આઈ એસ, ધીસ એટલે આ। ધીસનો ઉપયોગ નજીકની વસ્તુ દર્શાવવા માટે થાય છે। પછી ટી એચ એ ટી, ધેટ એટલે પેલું, જે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે। અને ધીસ અને ધેટ બંને શબ્દો ક્યારે વપરાય છે? જ્યારે એક વચન હોય, એક જ વસ્તુ આપેલ હોય ત્યારે ધીસ અને ધેટનો ઉપયોગ થાય છે। અને હવે ધીસ અને ધેટની જોડે આપણે ઇઝ મૂકીએ છીએ, ઇઝ એટલે શું થાય છે? આ ઇઝ એ શું છે? ક્રિયાપદ છે। શું છે? ક્રિયાપદ। હવે આપણે જોઈએ દિસ અને ધેટના કેટલાક ઉદાહરણ। આ શું છે? ટેબલ, જે આપણી નજીક છે એકદમ, આ ટેબલનું ચિત્ર આપેલું છે, તો એની અંદર આડા તીરની નિશાની દેખાય છે તમને ચિત્રમાં? હા, દેખાય છે। તો આપણે શું કહેશું એને? ધીસ ઇઝ એ ટેબલ, ઇંગ્લિશમાં શું કહેવાય? ધીસ ઇઝ એ
ઉપર તો આપણે લખીએ પહેલું ઉદાહરણ છે ધીસ ઇઝ એ ટેબલ આપણે આગળ આર્ટિકલ પણ મૂકવાનું છે ટેબલ ની આગળ ટ એ શું ટર્ન ટેબલ નો સ્પેલિંગ આપ્યું છે ટી એ બી એલ ઈ ટેબલ નો સ્પેલિંગ છે ટ એ વ્યંજન છે માટે તેની આગળ કયો આર્ટિકલ આવ્યો એ આર્ટિકલ આપણે નજીક હતું ટેબલનું ચિત્ર માટે આપણે શું લખ્યું ધીસ ઇઝ એ ટેબલ હવે જોઈએ પેલું ચિત્ર શાનું છે પેલું ચિત્ર શાનું છે ખુરશીનું છે ખુરશીને ઇંગ્લિશમાં શું કહેવાય ચેર કહેવાય છે હવે આપણે પહેલા શબ્દનો ઉપયોગ કરીએ ખુરશી દૂર આપેલી છે માટે આપણે શેનો ઉપયોગ કરશું દૂર હોય તો શેનો ઉપયોગ કરવાનો બાળકો આપણે અગાઉ જોઈ ગયા That નો ઉપયોગ થાય સાનો that નો તો આપણે લખીએ that is a chair that is a chair પેલી ખુરશી છે તમે ચિત્રમાં જોયું કે આ દૂરનું તીર દર્શાવતું હોય એવું ચિત્ર અહીં આપેલું છે દૂર આપેલી છે ચેર માટે આપણે શું લખ્યું ધેટ ઇઝ એ ચેર હવે આપણે જોઈએ આ ચિત્ર શાનું આપ્યું છે નજીક છે જો મારી નજીક દેખાય છે ચિત્ર તમને કેપનું ચિત્ર આપેલું છે ટોપી ટોપીને ઇંગ્લિશમાં આપણે કેપ કહીએ છીએ તો આપણે શું લખીશું ધીસ ઇઝ એ કેપ આપણે લખીએ ધીસ ઇઝ એ કેપ નજીક હતી ટોપી માટે આપણે શાનો શું લખ્યું ધીસ નો ઉપયોગ કર્યો નજીકની કેપ દર્શાવવા માટે આપણે ધીસ નો ઉપયોગ કર્યો જ્યારે એક ટોપી દૂર હોય તો આપણે શાનો ઉપયોગ કરીએ ધેટ નો ઉપયોગ કરીએ ધેટ ઇઝ એ કેપ એ રીતે લખીએ જ્યારે આ નજીક હતી કેપ એટલા માટે આપણે શું લખ્યું ધીસ ઇઝ એ કેપ એવી જ રીતે અહીંયા પેલું ચિત્ર શાનું આપ્યું છે છત્રીનું ચિત્ર આપ્યું છે પેલું બોલું છે દૂર છે ને છત્રીનું ચિત્ર માટે અમે શું લખવા હવે આપણે દૂર હોય તો શાનો ઉપયોગ કરીશું ધેટનો ઉપયોગ કરીશું તો હવે આપણે લખીએ ધેટ ઇઝ એન અમ્બ્રેલા ધેટ ઇઝ એન અમ્બ્રેલા That is an umbrella. અહીંયા એન આર્ટિકલનો કેમ ઉપયોગ કર્યો આપણે ઉચ્ચારણ અમ્બ્રેલા કરીએ છીએ સ્પેલિંગનો અ એ શું છે સ્વચ્છ માટે તેની આગળ કયો આર્ટિકલ મૂક્યો એન આર્ટિકલ મૂક્યો ફરી વાર જોઈ લઈએ That is an umbrella. છત્રીનું ચિત્ર દૂર હતું માટે આપણે શું લખ્યું That is an umbrella. હવે આપણે આગળ જોઈએ આ ચિત્ર શાનું છે કુહાડીનું અહીંયા નજીક છે કુહાડીનું ચિત્ર તો આપણે શું લખીશું ધીસ ઇઝ એન એક્સ કુહાડીને ઇંગ્લિશમાં શું કહેવાય છે એક્સ કહેવાય છે તો આપણે લખીએ ધીસ ઇઝ એન એક્સ નજીક દર્શાવતું નજીક છે કુહાડીનું ચિત્ર માટે આપણે શાનો ઉપયોગ કર્યો દેશનો ઉપયોગ કર્યો ધીસ ઇઝ એ એક્સ પેલું ચિત્ર શાનો છે ઝાડનું ઝાડને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ ટ્રે કહીએ છીએ અને આપણે પેલું દૂર આપેલું છે ચિત્ર ઝાડનું ચિત્ર દૂર છે માટે આપણે શાનો ઉપયોગ કરીશું દૂરની વસ્તુ દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય ધેટનો ઉપયોગ થાય તો હવે આપણે લખીએ That is a tree. શું વાક્ય બનશે? That is a tree. ફરીવાર આપણે આ બધા જોઈ લઈએ. અહીંયા નજીક હતું ટેબલનું ચિત્ર માટે આપણે શાનો ઉપયોગ કર્યો? This is a table. This નો ઉપયોગ કર્યો આપણે. This નો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું. This is a table. આ ટેબલ છે ગુજરાતી શું થશે આ ટેબલ છે
પછી આપણે જોયું ખુરશીનું ચિત્ર ક્યાં હતું દૂર હતું તો આપણે સાનો ઉપયોગ કર્યો ધેટ નો ઉપયોગ કર્યો ધેટ ઇઝ એ ચેર શું વાક્ય બન્યું ધેટ ઇઝ એ ચેર આપણે ગુજરાતીમાં શું કહેવાય આને પેલી ખુરશી છે પેલી ખુરશી છે દૂર હતી એટલા માટે આપણે સાનો ઉપયોગ કર્યો ગુજરાતીમાં પેલો શબ્દનો પેલી પેલો એવી જે શબ્દનો ઉપયોગ પેલી ખુરશી છે જ્યારે ઇંગ્લિશમાં આપણે શું બનાવ્યું ધેટ ઇઝ એ ચેર ટોપીનું ચિત્ર નજીક હતું માટે આપણે સાનો ઉપયોગ કર્યો નજીકની દર્શાવવા નજીકની વસ્તુ દર્શાવવા માટે દેશનો ઉપયોગ થાય છે તો આપણે દેશથી વાક્ય બનાવ્યું ધીસ ઇઝ એ કેપ આ ટોપી છે ગુજરાતીમાં શું લખાય આ ટોપી છે પછી આપણે જોયું દૂર આપેલું હતું છત્રીનું ચિત્ર દૂર હતું માટે આપણે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે ધેટથી આપણે વાક્ય બનાવ્યું ધેટ ઇઝ એન અમ્બ્રેલા વાક્ય શું બન્યું ધેટ ઇઝ એન અમ્બ્રેલા પેલી છત્રી છે ગુજરાતી શું થશે પેલી છત્રી છે પછી આપણે જોયું કુહાડીનું ચિત્ર નજીક હતું એટલા માટે આપણે શું લખ્યું ધીસ ઇઝ એન એક્સ કુહાડીનું ચિત્ર નજીક આપ્યું હતું તો આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં આ કુહાડી છે તો આપણે અહીંયા શું લખ્યું ધીસ ઇઝ એન એક્સ પછી ચિત્ર જોયું ઝાડનું પણ એ ક્યાં હતું દૂર હતું માટે આપણે શેનો ઉપયોગ કર્યો ધેટનો ઉપયોગ કર્યો ધેટ ઇઝ એ ટ્રી પેલું ઝાડ છે ગુજરાતી શું થશે પેલું ઝાડ છે એવી રીતે આપણે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ કરવાનો છે વાક્યમાં અને નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ કરવાનો છે આવી જ રીતે આપણે કેટલાક ઉદાહરણો કેટલાક બીજા નજીક અને દૂરને બંને વસ્તુઓ માટે ધીસ અને ધેટનો ઉપયોગ કરીને આપણે કેટલાક વાક્યો બનાવીશું થેન્ક યુ